તો આજે જે પરિણામનો દિવસ જી હા ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે અને થોડી ક્ષણોમાં બસ શરૂ થવાની છે તો ગાંધીનગર મનપાની મતગણતરી બેઠકોની મતગણતરી એકસો એકસઠ ઉમેદવારોના ભાવિનો ફેંસલો તો બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તો નવ વાગ્યાથી આ મતગણતરી શરૂ થશે અને ચાર સાડા ચાર કલાકની અંદર આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે કે આખરે મનપામાં ગાંધીનગર મનપામાં કોનું રાજ જોકે આ પહેલાની જે બે ચૂંટણી હતી તેમાં તડજોડ સાથે સત્તામાં બીજેપી આવી હતી વોટની જો વાત કરીએ તો લગભગ સરખા વોટ બીજેપી કોંગ્રેસને મળ્યા હતા અને તડજોડ સાથે જ તે આવી હતી સત્તામાં તેમના બન્યા હતા પરંતુ આ વખતે આ વખતે ત્રિપાંખીઓ પરિણામો પરિણામ જાહેર થઈ જશે કલાકમાં આવી જશે તો ન્યૂઝ એટીન પર જુઓ પળેપળની ખબર અમે આપને પહોંચાડીશું પળેપણની ખબર સચોટ પરિણામ આપના સુધી અમે લાવ્યા છે તો મતગણતરી બસ હવે શરૂ થવાની છે નવ વાગ્યાનો સમય મતગણતરી શરૂ થશે તો ચુમ્માળીસ બેઠકોની આ ચૂંટણી અને તેમાં જોવાનું રહેશે કે બીજેપી કોંગ્રેસ આમ આદમી પાર્ટી ત્રિપાંખીઓ જે જંગ ખેલાયો છે તેમાં કોને વધુ સીટો મળે છે મત કોને મળે છે તે જોવાનું રહેશે તો સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી ગાંધીનગરમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે જી હા સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે પાંચે મતગણતરી કેન્દ્ર પર ગણતરી શરૂ થઈ ગઈ છે સચોટ પરિણામ માત્ર આપને જોવા મળશે ન્યૂઝ એટીન ગુજરાતી પર ગાંધીનગરમાં મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે અને અમારા સહયોગી પણ ત્યાં કેન્દ્ર પર ઉપસ્થિત છે જ્યાંથી સતત માહિતી અને સચોટ માહિતી આપણા સુધી પહોંચાડશે તો કોણ આગળ છે કોણ પાછળ છે તમામ વિગતો અમે આપને પહોંચાડીશું મતગણતરી શરૂ થઈ ગઈ છે તો પાંચે મતગણતરી કેન્દ્ર પર અમારા સહયોગી ઉપસ્થિત છે અને ત્યાંથી પડે પળેપળની માહિતી અમે આપણા સુધી પહોંચાડીશું મતગણતરી શરૂ થઈ ગઈ છે ચારેક કલાકમાં રિઝલ્ટ પણ આપની સામે આવી જશે અને ન્યૂઝ એટીન ગુજરાતી આપ જોતા રહો કારણ કે અહીંયા આપને મળશે સચોટ પરિણામ ને સચોટ ખબર તો આ જ સીધી વાતચીત પણ કરીશું ચર્ચા કરીશું ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે બીજેપી તરફથી મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ આપનું સ્વાગત છે કોંગ્રેસ તરફથી કપિલભાઈ દેસાઈ આપણી સાથે છે કપિલભાઈ આપનું પણ સ્વાગત છે આમ આદમી પાર્ટી તરફથી વસલભાઈ આપણી સાથે જોડાયા છે વસલભાઈ આપનું પણ સ્વાગત અને રાજકીય વિશેષજ્ઞ દિલીપભાઈ આપની સાથે છે દિલીપભાઈ આપનું પણ સ્વાગત છે મહેશભાઈ મતગણતરી શરૂ થઈ ગઈ છે પોસ્ટર બેલેટ ત્યારબાદ બાકીની મતગણતરી પણ શરૂ કરવામાં આવશે શું લાગે છે આજનો દિવસ કોના તરફી સંધ્યા હમણાં જ મેં કહ્યું કે જે પ્રકારે હું મતગણતરીમાંથી શું નીકળશે એ નહીં કહી શકું એટલા માટે કે મતદારોને જ ખબર હોય અને મને લાગે છે કે અડધો કલાક કે કલાકની અંદર સ્થિતિ એની સ્પષ્ટ થતી જશે પણ જે પ્રકારે ભૂતકાળ રહ્યો છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છેલ્લા છ મહિના પહેલા થઈ હતી અને એમાં જે પ્રકારે મતદારોનો જોક આપણે જોયું તો ભારતીય જનતા પાર્ટી નેવું ટકા બેઠકો ઉપર ગુજરાતની અંદર ચાહે ગ્રામ્ય કક્ષા હોય અર્બન શહેરી ભારતીય જનતા પાર્ટી એ જ રિપ્લિકા એ જ મતદારોનો જોક એ જ મતદારોનો મૂડ મને દેખાય છે જે પ્રકારે ગાંધીનગર સહિત નાની મોટી બાય ઇલેક્શનો આઠ જેટલી જિલ્લા પંચાયતો સુડતાલીસ જેટલી તાલુકા પંચાયતો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી છે

સંધ્યા હું માનું છું કે શંકાનું સમાધાન તો કલાક ની વાર છે બુથ લેવલ સુધી માઇક્રો મેનેજમેન્ટ કરીને અમે કામ કર્યું છે એ પ્રમાણે અમને ભરોસો છે કે સ્પષ્ટ બહુમતી જે પ્રકારે છેલ્લા બે ટર્મ ની અંદર ગાંધીનગર અંદર સ્થિતિ સર્જાણી હતી સ્પષ્ટ બહુમતી નહોતી મળી આ વખતે હું એમ માનું છું કે સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળશે જી જી કપિલભાઈ શું લાગે છે સ્પષ્ટ બહુમતી બીજેપીને કારણ કે તેમણે તો પૂરી તાકાત ઝોકી દીધી મંત્રીઓને ઝોકી દીધા હતા સીએમ ખુદ રેલી કરી હતી આ સાથે માઇક્રો મેનેજમેન્ટ પેજ પ્રમુખ જે તેમનો હોય છે માઇક્રો મેનેજમેન્ટ તેના આધારે લાગે છે તે એવું ચૂંટણી જીતી જશે જો ભારતીય જનતા પાર્ટીને લોકોને સુશાસન સુશાસન આપવું લોકોને સુવિધાઓ આપી લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ એની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ સત્તા પક્ષ તરીકે ત્યારે ભારતીય જનતા પાર્ટીની એ પ્રાથમિકતા ન હોય માત્ર ને માત્ર ઇલેક્શન જીતવા કઈ રીતે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને જે મંત્રીઓ જે નવા મિનિસ્ટર્સ બન્યા એમને કદાચ ક્યાંક એક્સપિરિયન્સ નથી પહેલા નથી બન્યા એ લોકો મંત્રી પહેલી વાર મંત્રીઓ બન્યા છે ત્યારે એમને એ એ સમય સચિવાલયમાં હોવું જોઈતું હતું એને એક્સપિરિયન્સ લેવાની જરૂર હતી એને કઈ રીતે કામ કરવું કઈ રીતે લોકોની સુખાકારી વધે કઈ રીતે ગુજરાતનો વિકાસ થાય કઈ રીતે ગુજરાતના એક ગરીબ સામાન્ય માણસનું કલ્યાણ થાય મંત્રી પદના શપથ લીધા બાદ બીજા દિવસ થી બસ ચૂંટણી જીતવા સિવાય કોઈ બીજો એજન્ડા નહી અને બાર બાર આવે મુખ્યમંત્રી આવે અને આખી પાર્ટીનું શાસન લાગી જાય ત્યારે એ ગાંધીનગર પૂરતું કેન્દ્રિત થઈ જતું હોય છે ત્યારે હું ચોક્કસથી કહું છું ગાંધીનગરની અને ગુજરાતની જનતા જોઈ રહી છે ગાંધીનગરની અંદર જે આપણું પાટનગર કહેવાય ત્યાં પાયાના પ્રશ્નોની પણ આજે સમસ્યાઓ એમની એમ છે રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે પાણીની સુવિધા જે જળ જળસે વાત કરીએ આપણે ભારત દેશના છેવાડા સુધી પાણી પહોંચાડવાની વાત કરીએ અને ગાંધીનગરના ઘણા વિસ્તારોની અંદર પાણી પીવાના પાણીની સુવિધાઓ નથી ડ્રેનેજ લાઈનની સુવિધાઓ નથી અને જે આપણી ગ્રીન સિટી કહેવાતી આપણું પાટનગર જે ગ્રીન સિટી કહેવાતું

જે રીતે અમારા સંગઠને મહેનત કરી છે અમે ક્યાં લોક ડાયરા કે તફાવો નથી કર્યા અમે ક્યાં ઉત્સવો નથી મનાયા કોરોના ને આમંત્રણ પર મનોરંજન પૂરું પાડ્યું એમણે તો અમે કોરોના મનોરંજન પૂરો પાડ્યો આમ આદમી પાર્ટી મનોરંજન કરતી હતી જનતા જનતા માટે તો બીજેપી એ પણ કર્યું જી મનોરંજન કરતા એ કોરોના ને આમંત્રણ વધારે હતું જો કદાચ મનોરંજન હોય તો નવરાત્રીની છૂટ આપી દીધી હોત ખબર છે કે ત્રીજી વેવ આવી શકે છે ગમે ત્યારે ભાઈ દર્દની દવા છે ને સંગીત એ દર્દની દવા કહેવાય છે એટલે કદાચ લાગે છે કે તારે જો એ એ એ એ પ્રશ્નો છે એને ભૂલાવવા માટે એ દર્દની દવાનો ઉપયોગ કર્યો હોય સંગીત એરપોર્ટ્સ લગાઈને સાંભળો તો ભી એ દર્દની દવા છે જ પરંતુ ભીડ ભેગી કરો

મોટી વાતો કરતા નથી ફાવતું જે વાસ્તવિક પરિસ્થિતિ છે જે અમે જોયું છે ત્યાં આગળ ચિત્ર કોંગ્રેસ પાર્ટી થી બેઠકો જીતી અને ઇલેક્શન કદાચ જો વધારે આશીર્વાદ આપે વધી શકે છે થી ઓકે ગઈ વખતે બીજેપી પણ પચીસ ની આસપાસ થી વધારે કહેતી હતી વસલભાઈ તમારી કેટલી સીટો મેયર બનશે એટલી સીટો આવી જશે અચ્છા અબાઉટ 22 પ્લસ અચ્છા દિલીપભાઈ કોન્ફિડન્સ આજે બધાનો હાઈ છે ને કોન્ફિડન્સ તો તમે લડી શકે લડી એટલે ઇન્કાર આપણે નથી કરતા પણ ગાંધીનગરમાં બીજા બધે મળી પણ ગાંધીનગરમાં આપણે જોતા આવ્યા છીએ નંબર ત્રણ માં કોંગ્રેસ આગળ બે પક્ષો નજીક નજીક આવતા પંદર બાર સોળ સોળ એવી બેઠકો આપણે જોયેલી છે પણ હવે એ જ પરિણામ રિપીટ થશે કારણ કે અને હવે ત્રીજા પરિબળ ને કારણે ફરક પડે છે કે નહીં બે કલાક નો સમય બહુમતી કોઈને મળશે લાગે છે મને મળે કે મને લાગે જો નહીં મળે ને તો ઇન્ટરેસ્ટિંગ એ થવાનું છે આ વખતે આપણે ધારો કે ચાર કે છ બેઠકો મળી ગઈ આમ આદમી પાર્ટીને અને એને એના ટેકા વિના બોડી ન બને ત્યારે શું થશે મને બે દિવસ થી એનો સવાલ સચવાઈ રહ્યો છે આમ આદમી પાર્ટી ની થવાની છે કોંગ્રેસ અને ભાજપ કરતા કારણ કે એણે ગુજરાતમાં જે વલણ લીધું એ ભૂતકાળમાં દિલ્હીમાં કોંગ્રેસ ભાજપ બંને સાથે કામ કર્યું છે ત્યાંની વાત જુદી હતી હવે એણે ગુજરાતમાં આખું વલણ એ લીધું છે કે અમે આ બંને પક્ષો તો કુલડીમાં ગોળ ભાંગે છે ભેગા થઈને પચીસ વર્ષથી અમે અલગથી આવ્યા છે એના માટે બહુ મુશ્કેલ થવાનું છે કોઈની સાથે જવાનું એટલે મને પણ શરૂઆતનું જે અત્યારે વલણ સામે આવી રહ્યા છે એમાં ત્રણેય પાર્ટી એક એક સીટ પર અત્યારે આગળ છે એટલે હરખાવાનો આ સમય તો છે અને કહીએ છીએ તો અંત પણ સારો જ હશે પરંતુ સંધ્યા બહુ બધી બાબતમાં ગાંધીનગર ની ચૂંટણી બની છે પરિણામો અને પરિણામો પછી પણ એ બહુ પ્રતિકો ગુજરાતના રાજકારણમાં નવા ઉભા થવાના છે તો આપણે અત્યારે લાગે છે બાકી જોઈએ મેળી ગઈ બોડી બની ગઈ તો હું કે ટેન્શન વધશે કારણ કે એની અપેક્ષાઓ વધશે એના કાર્યકરોની અપેક્ષા વધશે ને એને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં વધારે

આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત આવશે એટલે તો ક્યાંય જોડતોડની રાજનીતિ કરવી નહીં પડે પેલી વસ્તુ અને બીજી વસ્તુ કે આમ આદમી પાર્ટી કામ કર્યા છે એના આધારે રાજનીતિ છે છે એટલે વિશેષજ્ઞોના ગણિત ખોટા પડશે એવું લાગે હા ક્યાંક આજે આપણે જોવા તો તમે ગાંધીનગરમાં હર જગ્યા હર એરિયામાં સેમ પ્રશ્ન છે એવું નથી રોડ રસ્તા ગટર પાણીનો હર જગ્યા સમસ્યા છે એ બી નથી જે નવા અઢાર ગામડા ઉમેરાયા છે એમાં ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા ગટર પાણીનો ક્યાંક પ્રશ્ન છે બાકી સેક્ટર વાઇઝ તમે જોવા જાવ તો સેક્ટરમાં એટલો રોડનો ઇશ્યુઝ નથી ગાંધીનગરમાં મેજર ડિફરન્ટ ડિફરન્ટ છે જેમ કે નથી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે એ ક્યાંય નથી અત્યારે ગાંધીનગરમાં એ સિવાય હોસ્પિટલ છે તો એક જ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ તો એ ક્યાંક ને ક્યાંક જે અમારા મેનિફેસ્ટોમાં જે અમે કીધેલું હતું કે અમે સ્કૂલ બનાવીશું આ છે તે છે એટલે એ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખી અને જનતાએ મત આપ્યો હશે અને સાથે સાથે અમે એ પણ એડ કર્યું હતું કે અગર જો અમે કામ ના કરીએ તો બે હજાર બાવીસની ચૂંટણીમાં મત ના આપતા જી જી એટલે એટલો એ તમે કોન્ફિડન્ટ છો કે એ તમે જે વાયદા કર્યા છે કારણ કે તમારા જે આગળના પ્રતિનિધિ અમારી સાથે ચર્ચા કરી એ તો કે અમે તો ગેરંટી કાર્ડ લઈને આવ્યા છે એટલે અમે જે કીધું છે એ કરીશું પણ તમે કરશો ક્યારે જ્યારે તમને પૂર્ણ બહુમતી મળશે અથવા તો તમે પણ પછી કદાચ જોડતોડ કરીને કદાચ જો પણ જોડતોડ ની હું એ જ કહું છું તો ક્યાંથી રહેશે ટેકો નહીં લે ક્યારે બી આમ આદમી પાર્ટી નહીં પણ અત્યારે તો આપણે શક્યતા ઉપર ચર્ચા કરી શકીએ ને હવે તો ચલો થોડા કલાકોમાં નિયત થઈ જશે પણ વસલભાઈ શક્યતા ઉપર જ ચર્ચા કરી શકાય કે માની લો કે તમે પૂર્ણ બહુમતી નથી અને એ કદાચ અત્યારે વિચારવું પણ થોડું અઘરું થઈ જાય પૂર્ણ બહુમતી પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો સુરતમાં પણ તમે ચૂંટણી લડ્યા પ્રદર્શન તમે સારું કર્યું પણ અહીંયા પૂર્ણ બહુમતી સાથે આવવું એ થોડું તમને નથી લાગતું કે થોડું અઘરું પડે વિરોધ પક્ષમાં બેસીશું ટેકો નહીં લઈએ ખોટા પાડ્યા પછી પંજાબમાં કોંગ્રેસે ખોટા પાડ્યા અહીંયા ગાંધીનગરમાં આમ આદમી ખોટા પણ અમારે તો ખોટું નથી બોલવાનું હતું આ ખોટા પડવામાં વાંધો હતો અમારે જયારે બોલીએ ત્યારે જ વ્યક્ત કરવાની હોય છે પણ જે બી હશે આપણે બે કલાકમાં સ્થિતિ ઇન્ટરેસ્ટિંગ થશે અને મને એવું લાગે છે આ પરિણામો અને એના પછી જે કંઈ થશે એ પણ પ્રતિકાત્મક કારણ કે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી છેલ્લી ચાર વાર તમારે અઢી અઢી વર્ષે ચાર જે ચૂંટણી આવી મેયર પદ માટે એને કારણે ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં રાજકારણ કેટલું ગંદુ હોઈ શકે કેટલું નઠારું હોઈ શકે કેટલી ખરીદ વેચાણ થઈ શકે કેટલી મારામારી થઈ શકે પોતાના જ સત્તા માટે અપહરણ કરવા પડે પોતાના જ પક્ષનો માણસ ડેન્ગ્યુ થયો હોય છે તો તમારે હાજર રાખવું પડે કારણ કે તમારે સત્તા મળે તમને સત્તા મળે તમારા કે જે થવું એ થાય એ હદ સુધીનું રાજકારણ આ ગુજરાતમાં હજી પણ ચાલે છે એ આપણે આ ગાંધીનગરમાં બહુ સ્પષ્ટ અને ગાંધીનગર શબ્દ અને ગાંધીનગર આપણું પાટનગર છે એટલે ગાંધીનગરનું રાજકારણ એમ કહીએ એટલે ગુજરાતનું રાજકારણ એટલે આપણે બહુ બધી ગુજરાત મોડલ ની બધી વાતો કરી છે પણ એમાં આ પ્રતિકાત્મક રીતે થયું છે અને આ પરિણામો પછી પણ એ થશે અથવા બીજી એ રીતે બી થશે દાખલા તરીકે સ્પષ્ટ મળી ગઈ આપણે એવું માંથી મળી જાય સ્પષ્ટતા તો બહુમતી સાથે તો કમસે આ બધી આપણને જોવા મળે એટલે આપણે તો એ જ આશા રાખીએ કે એવું ફરીથી મારે સમજવું પણ છે મહેશભાઈ આપની પાસેથી કે અઢી દાયકાથી જો તમારી સરકાર હોય ને તમે ન જીતી શકો જોડતોડ કરીને સત્તામાં આવવું પડે તો આ કયા પ્રકારની રણનીતિ રણનીતિ તો અમારી નથી વોટ બેઝ છે સ્વીકારવી પડે અમે ઘણા સમયથી પ્રયાસ પણ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ખાસ કરીને ગાંધીનગર શહેરી મતદાર છે એમાં વધે બંને ચૂંટણીના પરિણામો પણ જોયા છે દિલીપભાઈએ કીધું એ પ્રકારની સ્થિતિને પણ જોઈ છે પરંતુ મને આ ડિબેટની બ્યુટી એમાં લાગે છે કે આના પહેલાંની જે પેનલ હતી કોંગ્રેસના પ્રવક્તા એમ કહેતા હતા કે ગાંધીનગર અમે બનાવ્યું છે ગાંધીનગરની અંદર રોડ રસ્તા એટલા સરસ બનાવ્યા છે ગાંધીનગરને ચંદીગઢ એટલા સારા શહેર છે અને હું પણ કહું છું કે આ બંને શહેર સારા છે ખૂબ એમાં ડેવલપમેન્ટ પણ થયું છે ગૌરવની બાબત છે કે ગાંધીનગરમાં રોડ નથી ગાંધીનગરમાં રસ્તા નથી ગાંધીનગરમાં ઝાડ કપાઈ ગયા છે ગાંધીનગરમાં પાણી નથી ગાંધીનગરમાં ગટર નથી હું એમ માનું છું કે બંને કોંગ્રેસના પ્રવક્તાઓ વચ્ચે આ મંચ ઉપર એટલો બધો ડિફરન્સ છે બીજી વાત જે પ્રકારે આમ આદમી બ્યકર્તાઓ હું એને આમ આદમી પાર્ટીએ સત્યાવીસ જેટલી વિશિષ્ટ સંજોગોમાં જે એમણે દિલીપભાઈએ વાત કરી એ જ વાત કરું છું કે વિશિષ્ટ સંજોગોમાં કેવી રીતે ત્યાં આમ આદમી પાર્ટીની સત્યાવીસ સીટો આવી પરફોર્મ થયા પછીનું જે પરફોર્મ છે ઈ પણ સુરતની જનતા જાણે છે વિરોધ આવું હું એમ માનું છું કે એ કોઈ નુકસાન નથી રાજનીતિ ની અંદર વિરોધ પક્ષની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ કામ કરીને બતાવ્યું છે ગુજરાતના ઇતિહાસ ની અંદર પહેલી વખત ઘટના સંધ્યા એવી બની છે કે સત્તામાં હોય એ પાર્ટીને જાકારો મળે એ સ્વાભાવિક છે કારણ કે મેં સવાલ તમારી તમે કહી રહ્યા છો તમે આમ આદમી પાર્ટી પર સવાલ ઉભા કરે મેં તો સીધો સવાલ એમ જ કર્યો તો અઢી દાયકા તમારી સરકાર એમ તેમ તે છતાં પણ ગાંધીનગરમાં તમે જીતી જીતી નથી શકતા ને સત્તામાં આવો જોઈએ જોર તોડ કરી અને એક બ્રેક માટે રોકાઈએ બ્રેક બાદ પછી એનો જવાબ લઈશું આમ આદમી પાર્ટી પાસેથી અને કોંગ્રેસ પાસેથી પણ લઈશું રોકાઈ રહ્યા છે બ્રેક માટે શરૂઆતમાં ત્રણ સીટો પર એક એક સીટ પર ત્રણેય પાર્ટી આગળ દેખાઈ રહી છે ભાજપ કોંગ્રેસ અનેઈએ કે ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર થયા છે ઓખા નગરપાલિકા વોર્ડ નંબર એકમાં ભાજપની જીત થઈ છે ચારેય ઉમેદવાર વિજેતા જાહેર થયા છે ઓખા નગરપાલિકાની વાત કરી રહ્યા છે વોર્ડ નંબર માં ભાજપની જીત થઈ છે મહાનગરપાલિકા ગાંધીનગર જિલ્લા પંચાયત આઠ અને સુડતાલીસ તાલુકા પંચાયત જે રિઝલ્ટ છ મહિના પહેલા આવ્યું હતું એની રિપ્લિકા થવાની છે એટલા માટે કે હા એક વાત સાચી છે છ મહિના અને આજની વચ્ચેનું અંતર એટલું છે કે એક ઘટનાઓ બીજા બધા એ સ્વજનો ગુમાવ્યા છે પણ પ્રજા એ વાતને સમજે છે કે આભ તૂટે ત્યારે થીગડા કામમાં ના આવે સરકારો ની વ્યવસ્થાઓ ઓછી પડી હતી ન માત્ર ગુજરાત સરકારની વ્યવસ્થાઓ ઓછી નહોતી પડી કોઈ એમ બ્લેમ કરતું હોય કે ગુજરાત સરકારની નિષ્ફળતા નિષ્ફળતા કહી શકાય

એનો કોઈ રિપોર્ટ નથી અને જે પ્રકારે એમને સવાલ પૂછ્યો હવે છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેશન માં એ છે પાંચ સાત વર્ષથી છે ત્યાં

કોર્પોરેશન બન્યા બાદ જનતાએ તમને મોકો આપ્યો તમે કેમ ન બનાવી શક્યા સત્તામાં કેમ ન આવી શક્યા કેમ પછી તમારા જે જીતેલા જે ઉમેદવારો હોય એ પક્ષ પલટો કરી દે છે આવું કેમ થાય છે જનતા ચોક્કસ મોકો આપ્યો તો જાણે છે ગાંધીનગરની જનતા એટલે ગાંધીનગરમાં અધિકારીઓની નગરી કહેવાય અધિકારીઓ છે જોવે છે એટલે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને મત ન આપે અને ભારતીય જનતા પાર્ટીને ઓળખે છે એ લોકો એટલે કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે પરંતુ કમનસીબીએ તમે જો છેલ્લા સિત્તેર વર્ષની અંદર આ સાત વર્ષના આ સાત વર્ષનો આ જે સમયગાળો છે જયારે મોદી સાહેબ વડાપ્રધાન બને

જનાદેશનું અપમાન ભારતીય જનતા પાર્ટી કરે છે ને જનતા જોઈ રહી છે જનતાએ મત આપીને કોંગ્રેસના પ્રતિનિધિને મોકલવું હોય ત્યારે એને ખરીદવામાં આવે ડરાવવામાં આવે ધમકાવવામાં આવે અને સામ દામ દંડભેદની નીતિ અપનાવી એને તોડવામાં આવે એટલે એ એ જનપ્રતિનિધિને માત્ર નથી તોડતા

જે પ્રકારની વાત ઉપસાવીને કરવામાં આવે છે એના પહેલા જ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું હતું કે ગાંધીનગરની અંદર રોડ સારા છે આ વાતનો હું સાક્ષી છું કે કોંગ્રેસના પ્રવક્તાઓ અન્ય ચેનલમાં પણ મારી સાથે દિલીપભાઈ કદાચ તમે જ હતા ને એમણે કીધું હતું આખા ગુજરાતની અંદર ગાંધીનગરમાં જ રોડ સારા છે અહીંયા કોંગ્રેસના પ્રવક્તા એમ કહે છે કે ગાંધીનગરની અંદર રોડ ખરાબ છે એટલે બે બાજુ બોલવાની જે એકની એક પાર્ટીના પ્રવક્તાઓની વાતની મેં વાત કરી

ખરીદાય ભારતીય જનતા પાર્ટીના સુડતાલીસ ધારાસભ્યો ખરીદ્યા હતા અને અહીંથી ક્યાં મોકલવામાં આવ્યા હતા એમને 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 પછી જે કર્યું શું શું ઇનામ ઇનામ મળ્યું મળ્યું આ પરંપરા અને આ ઇતિહાસને જો જોયો હોત તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના લોકો આ રીતે આક્ષેપ ન કરી છે કે કોંગ્રેસના કોંગ્રેસના લોકો લાવવાનું છે ઇતિહાસને ભૂલી જાય છે માત્ર વર્તમાનને જ ધ્યાન માં રાખે છે એટલા માટે ગુજરાતની જનતા એના પર ભરોસો નથી આનો જવાબ લઈશું આમ આદમી પાર્ટી પાસેથી પણ એક નાનકડા બ્રેક માટે રહ્યા છે ત્યારબાદ આપનો ટર્ન આપું છું